સ્ટાન્ડર્ડ ટેન ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ વન દશરથ વ્યક્તિની સ્ટોરી આજે આપણે જોઈશું કે એણે શું કાર્ય કર્યું કે એની ઉપર એક મૂવી બની ગયું છે જેટલા ફેમસ થઈ ગયા છે એને પદ્મશ્રી એવોર્ડ પણ મળ્યો છે એ માહિતી ડિટેલ ટુ ડિટેલ આપણે આમાં જે જોઈશું આ એક પ્રી ટાસ્ક છે હવે દશરથ માંઝી નામનો એક માણસ હતો દશરથ માંજી રેન હવે ફ્રોમ હિઝ હોમ દશરથ માંજી નામનો એક માણસ હતો એ એના ઘરથી દૂર જતો રહ્યો ક્યારે તો કે એટ અ યંગ એજ એની યંગ એજમાં યંગ એજ એટલે ઉંમર એની યુવાનીની ઉંમરમાં એ ઘરથી દૂર જતો રહ્યો હતો એન્ડ વર્કડ વર્ક એટલે કામ કરવું આ ભૂતકાળનું રૂપ છે વર્કડ વર્કડ એટ ધનબાદ કોલ માઇન્સ ધનબાદ નામની જગ્યા હતી એની કોલસાની ખાણ કોલ એટલે કોલસો અને માઇન્સ એટલે ખાણ કોલસાની ખાણમાં એક કામ કરવા લાગ્યો પછી શું થયું તો કે હી રિટર્ન રિટન એટલે પાછું આવું ક્યાં પાછો આવ્યો ટુ હિઝ વિલેજ એ એના ગામમાં પાછો આવ્યો ટુકઅપ વર્ક એન્ડ મેરીડ ફાલ્ગુની દેવી એણે નવું કામ કામ જોઈન કર્યું કામ ચાલુ કર્યું અને એના મેરેજ થયા એના લગ્ન થયા કોની સાથે તો કે ફાલ્ગુની દેવીની સાથે વાઇલ ક્રોસિંગ ગેહલોર હિલ્સ ટુ બ્રિંગ હિમ લંચ વાઇલ એટલે જ્યારે ક્રોસિંગ એટલે જતા હતા આમ તો ક્રોસિંગ એટલે પાર કરવું થાય પણ અહીંયા આપણે એવો મિનિંગ લેવાનો છે કે એ જતા હતા ક્યાં જતા હતા તો કે ગેહલોર હિલ્સ આ ગેહલોર એ નામનો એક હિલ્સ એટલે પર્વત ગેહલોર નામનો એક પર્વત છે ટુ બ્રિંગ હિમ લંચ એ લોકોને જમવા માટે જવાનું હતું લંચ કરવા માટે જવાનું હતું ત્યારે શું થયું ફાલ્ગુની સ્લીપ્ટ સ્લીપ્ટ એટલે પડી જવું એ પડી ગયા અને શું થયું સિરિયસલી ઇન્જર્ડ હર સેલ્ફ એ પડી ગયા એટલે એમને સિરિયસલી વાગી ગયું ઇન્જર એટલે વાગી જવું ઘા વાગવો એવી રીતના થાય સિરિયસલી એને વાગી ગયું હર સેલ્ફ એટલે એની જાતે ધે કુડ નોટ રીચ નિયર બાય હોસ્પિટલ ધેર વોઝ નો સ્ટ્રેટ એક્સેસ ધે કુડ નોટ રીચ હર ટુ ધ નિયર બાય હોસ્પિટલ એ નજીક નિયર બાય એટલે નજીકના નજીકના હોસ્પિટલમાં ન પહોંચી શક્યા શું કામ ન પહોંચી શક્યા બીકોઝ એટલે કારણ કે કારણ કે ધેર વોઝ નો સ્ટ્રેટ એક્સેસ ટુ ટાઉન વિચ ઇવેન્ચ્યુઅલી લેટ ટુ હર ડેથ શું કામ ન પહોંચી શક્યા કારણ કે ત્યાં જે હોસ્પિટલ જવા માટેનો રસ્તો હતો કે જ્યાં નજીકના શહેરમાં એને લઈ જવાના હતા એને ત્યાં સ્ટ્રેટ એક્સેસ સ્ટ્રેટ એટલે સીધો સરળ એક્સેસ એટલે આપણે અહીંયા રસ્તો એવું લઈ શકીએ ત્યાં પહોંચવા માટેનો સીધો રસ્તો નહોતો ટુ ધ ટાઉન ત્યાં નજીકના કોઈ ટાઉન એટલે શહેર ત્યાં નજીકના શહેરમાં પહોંચવા માટેનો સીધો રસ્તો નહોતો અને એ પછી શું થયું વિચ ઇવેન્ચ્યુઅલી ઇવેન્ચ્યુઅલી એટલે આકસ્મિક રીતે ઓલું કે નહીં પહેલા કે ઓચિંતા બનાવ બની ગયો પડી ગઈ એમાં ઓચિંતાનું આવું થઈ ગયું એમ આવી રીતના અહીંયા આકસ્મિક રીતે લેડ ટુ હર ડેથ ડેથ એટલે મૃત્યુ પામવું લેડ એટલે એમાં પેલું કહેવાય ને કે એનું એ આકસ્મિક રીતે એવું બન્યું કે એ મૃત્યુ પામી માંજી વોઝ ડીપલી ડિસ્ટર્બડ એની પત્નીનું એની વાઈફ કે જે ફાલ્ગુની દેવી હતા એ મૃત્યુ પામ્યા પછી એને બહુ દુઃખ લાગ્યું ડીપલી એટલે ઊંડાણથી અને ડિસ્ટર્બ્ડ ડિસ્ટર્બ એટલે પેલું કે ને ડિસ્ટર્બ થઈ ગયા છે એને બહુ ખોટું લાગી ગયું છે કે એવી રીતના એને બહુ દુઃખ થયું છે તો આપણે અહીંયા એવું લેવાનું છે કે ડીપલી ડિસ્ટર્બ્ડ એ બહુ ઊંડાણથી એને આમ દુઃખ લાગી ગયું એન્ડ ધેટ વેરી નાઇટ વેરી નાઇટ વેરી એટલે આમ તો વધુ થાય પણ અહીંયા આપણે એવું લેવાનું છે કે મોડી રાત વેરી નાઇટ ડિસાઇડેડ ડીસાઇડ એટલે નક્કી કરું

એની નજીકથી કે એની વચ્ચેથી એવી રીતના થાય છે એણે નક્કી કર્યું એ જ રાત્રે એણે ડિસાઇડ કર્યું કે હું એક રસ્તો બનાવીશ થ્રુ ધ ગેહલોર હિલ્સ ગેહરો ગેહલોર નામની જે પર્વત શ્રેણી હતી એની અંદરથી હું એક રસ્તો બનાવીશ શું કામ એને એવું કરવું હતું કેમ કે એની વાઈફ એ રસ્તાના હિસાબે જ પડીને મરી ગઈ અને એને એના હિસાબે એ ઘણો દુઃખદ ઘટના કહેવાય એટલે પછી એણે નક્કી કર્યું કે એને એવું ઓઈ હિલ્સ છે એની વચ્ચેથી રસ્તો બનાવશે શું કામ બનાવશે તો કે ધેટ હિઝ વિલેજ કુડ હેવ ઇઝીયર એક્સેસ ટુ ગેટ ટુ મેડિકલ સર્વિસીસ સો એટલે તેથી ધેટ ઇઝ વિલેજ વિલેજ એટલે ગામડું કે જેથી એના ગામને કોઈ પણ આખા ગામમાં કોઈ પણ માણસ હોય કોઈ પણ વ્યક્તિ હોય કે જેને મેડિકલ ઇમરજન્સી હોય હોય એ તો ત્યાંથી બહુ દૂર હતું કે જેથી તે ત્યાં ન પહોંચી શક્યા જો ફાલ્ગુની દેવીને વહેલા સરળ ટ્રીટમેન્ટ મળી હોત તો એ જીવતા હોત પણ એ મેડિકલ સર્વિસીસ સુધી પહોંચી ન શક્યા એટલા માટે થઈને એનું મોત થઈ ગયું આવું કોઈ બીજાની સાથે ન થાય એની માટે થઈને એણે એ ઇઝિયર એક્સેસ ઇઝીયર એટલે બહુ સરળ એક્સેસ એટલે રસ્તો ટુ મેડિકલ સર્વિસીસ હોસ્પિટલની બધી સર્વિસીસ એટલે બધી સેવાઓ મેડિકલ સેવાઓ એને મળી રહે એની માટે થઈને એણે એ નક્કી કર્યું કે હું અહીંયાથી એક રસ્તો બનાવીશ એમ હી કાવડ કાવડ એટલે ઘણ્યું ઘડવું જેમ મેં તમને અગાઉ કીધું એવી રીતના હી કાર્ડ અપાથ થ્રી સિક્સટી ફીટ લોંગ ટ્વેન્ટી ફાઈવ ફીટ ડીપ ડીપ એટલે ઊંડું ઇન પ્લેસીસ એન્ડ થર્ટી ફીટ વાઇડ અ ફોર્મ અ રોડ શ્રોધ રોક્સ ઇન ગેહલોર હિલ્સ એને બન્યો એને નક્કી કર્યું અને એને રસ્તો બનાવ્યો પણ કેવો રસ્તો બનાવ્યો તો કે ત્રણસો સાહીઠ ફૂટ લાંબો પચીસ ફૂટ ઊંડો ઈન પ્લેસીસ ઈ જગ્યાએ અને ત્રીસ ફૂટ પોહળો ત્રણસો સાઈઠ ફૂટ લાંબો પચીસ ફૂટ ઊંડો અને ત્રીસ ફૂટ પોહળો ઈ એવો એક એને ફોર્મ અ રોડ એણે એવો રોડ બનાવ્યો થ્રો ધ રોક્સ રોક્સ એટલે પથ્થર રોક્સ ઇન ગેહલોર વિલ્સ ગેહલોર હિલ્સના જે પથ્થર છે એની વચ્ચે થઈને એણે એ રસ્તો બનાવ્યો હી કોટેડ કોટેડ એટલે આમ તો ટાંકવું એવું થાય પણ આપણે એવું કહી શકીએ કે એણે પછીથી આપણને કીધું કે એણે પછીથી આ બાબતે માહિતી આપી શું માહિતી આપી તો એ કે વેન આઈ સ્ટાર્ટેડ હેમરિંગ ધ હીલ પીપલ કોલ્ડ મી અુનેટિક જ્યારે વેન એટલે ત્યારે જ્યારે એણે કામ સ્ટાર્ટ કર્યું સ્ટાર્ટેડ એટલે કામની શરૂઆત કરી હેમરિંગ ધ હીલ હેમરિંગ એટલે તોડવું હેમર જે હથોડો હોય એને હેમર કહેવાય હેમરિંગ એટલે પર્વતને જે એણે તોડવાનું પથ્થરને એણે તોડવાનું કામ ચાલુ કર્યું ત્યારે શું કર્યું પીપલ એટલે માણસો કોલ્ડ મી લ્યુનેટિક લ્યુનેટિક એટલે એક જાતનું ખરાબ એવું થાય કે માણસો તમને પાગલ ગણે અથવા તો તમને ટોન્ટ મારે એવું તમે અહીંયા લઈ શકો કે તમને સારા શબ્દો ન કીધા તમને સપોર્ટ ન કર્યો પણ એ લોકોએ તમને ટન્ટ માર્યા બટ ધેટ સ્ટીલ્ડ માય ડેટર્મિનેશન સ્ટીલ્ડ એટલે મજબૂત ડેટર્મિનેશન એટલે નિર્ધાર નિશ્ચય નિર્ણય કેમ આપણે નિશ્ચય કરી લઈએ નિર્ણય કરી લઈએ કે ચાલો આ વખતે તો જે થાય મારે ટેન્થમાં આટલા ટકા લાવવા છે હું ગમે એમ કરીને મારી અથાગ મહેનત કરીશ કે હું આટલું વાંચીશ એવી રીતના જે દ્રઢ નિશ્ચય હોય ને એને ડેટરમિનેશન કહેવાય સ્ટીલ્ડ માય ડેટરમિનેશન એટલે એણે જે આ લોકોએ ટોન્ટ માર્યા ને એ એણે એનાથી એનો એનો જે નિશ્ચય હતો એ એ મજબૂત કરી દીધો હી કમ્પ્લીટેડ ધ વર્ક ઇન ટ્વેન્ટી ટુ યર્સ તેણે કમ્પ્લીટ કર્યું એટલે કામ સમાપ્ત કર્યું એને કેટલા કેટલા વર્ષ લાગ્યા સમાપ્ત કરવા માટે ટ્વેન્ટી ટુ યર્સ હી કમ્પ્લીટેડ ધ વર્ક ઇન ટ્વેન્ટી 22 બાવીસ વર્ષ એટલા વર્ષ આખી જિંદગીના એણે બાવીસ વર્ષ આ રસ્તો બનાવવામાં એણે આપી દીધા સાઈડમાં સાલ લખી છે ઓગણીસો સાઠથી ઓગણીસો ત્યાંસી નાઇન્ટીન સિક્સટીથી નાઇન્ટીન એટી થ્રી આ બાવીસ વર્ષોનું સુધી એણે આ જ કામ કર્યું પછી એ કામ કમ્પ્લીટ થયું ધીસ પાથ રિડ્યુસ ધ ડીસ્ટન્સ બિટવીન ધ અટરી એન્ડ વાઝીરગંજ સેક્ટર ઓફ ગયા ડિસ્ટ્રિક્ટ હવે આ એણે રસ્તો કર્યો તો ક્યાં ક્યાંથી નજીક પડી ગયો કેટલો રસ્તો એને નજીક પડ્યો તો જો એણે લખ્યું છે કે પાથ રિડ્યુસ્ડ રિડ્યુસ્ડ એટલે ઓછું થવું ઘટી જવું ડિસ્ટન્સ એટલે તફાવત એણે જે બે ગામ વચ્ચેનો અટરી અને વાજીરગંજ સેક્ટરનો જે તફાવત હતો એ એણે ઓછો કરી દીધો અને આ વાજીરગંજને અટરી ક્યાંના સેક્ટર છે ક્યાંના સેક્ટર એટલે વિસ્તાર થાય ક્યાંના વિસ્તાર છે એ ગયા ડિસ્ટ્રિક્ટ ગયા ડિસ્ટ્રિક્ટ હવે ગયા ક્યાં એવું ગયા જિલ્લામાંથી એણે આ વાજીરગંજને અટરી નામના સેક્ટરને એણે ઓછું અંતર કરાવી દીધું ફ્રોમ ફિફ્ટી ફાઈવ કિલોમીટર ટુ ફિફ્ટીન કિલોમીટર કેટલું ડિસ્ટ્રિક ડિસ્ટન્સ એણે કેટલું ઓછું કર્યું તો કે પહેલાં પંચાવન કિલોમીટર જેટલું થતું એણે એને પંદર કિલોમીટરમાં ફેરવી નાખ્યું લેટર એટલે પછી માંજી સેડ ધ મોસ્ટ વિલેજર્સ ટોન્ટેડ મી એટ ફાસ્ટ ધો એટલે જ્યારે મોસ્ટ વિલેજર્સ મોટા ભાગના ગામના લોકો ટોન્ટેડ મી ખરાબ બોલ્યા ટોન્ટ માર્યા પહેલાં તો એણે આ કામ ચાલુ કર્યું સ્વાભાવિક છે કોઈ પણ પર્વતનું કામ તમે ખોદવાનું તો માણસ એને ગાંડો જ ગણવાનો છે આને પણ પણ માણસોએ ગાંડો ગણ્યો એણે એણે એક દ્રઢ નિશ્ચય કર્યો આ કામ કર્યું પણ જ્યારે એણે ચાલુ કર્યું કામ ત્યારે એને માણસોએ પહેલાં તો બહુ એને ટોન્ટ માર્યા પછી શું થયું આગળ ધેર વેર ક્વાઇટ અ ફ્યુ વુ લેન્ટ મી સપોર્ટ પણ જ્યાં હારા માણસ હોય ત્યાં ખરાબ માણસ હોય બે બાજુ સિક્કાની બંને બાજુ સરખી ન હોય એવી રીતના જ્યાં ખરાબ માણસો જે ખરાબ બોલવાવાળા હતા ત્યાં સારા માણસો પણ હતા ક્વાઇટ અ ફ્યુ એટલે અમુક એવા ક્વાઇટ એટલે અમુક ફ્યુ ફ્યુ એટલે થોડા ક્વાઇટ એટલે અમુક લેન્ટ મી સપોર્ટ કે જેણે આ દશરથ દશરથમાંજીને સપોર્ટ કર્યો શેની માટે સપોર્ટ કર્યો બાય ગિવિંગ મી ફૂડ એન્ડ હેલ્પિંગ મી બાય માય ટૂલ્સ એણે ગીવિંગ એટલે આપવું એને એને જમવાનું આપ્યું કોઈ કે તો કોઈ કે એને એના ટૂલ્સ એટલે સાધનો બાય માય ટૂલ્સ એટલે એને જે સાધનો અસ્વાભાવિક છે કે આપણે પર્વત આટલો મોટો ખોદતા હોઈએ તો સાધનોને સાધન સામગ્રીની જરૂર તો પડે જ તે તો એમાં એણે સાધન સામગ્રી લેવા માટે એને હેલ્પ કર્યું ફોર હિઝ અચિવમેન્ટ અચિવમેન્ટ એટલે કાર્ય સિદ્ધિ થાય પ્રખ્યાત તમે કોઈ આમ ફેમસ કાર્ય જે ઇમ્પોસિબલ હોય અને એ કરી દેખાડો એટલે એ અચિવમેન્ટ કહેવાય ફોર હિઝ અચીવમેન્ટ માંજી બીકેમ પોપ્યુલરલી નોન બીકેમ એટલે પછી માંજી જે છે એ પછી પોપ્યુલરલી એટલે પ્રખ્યાતિ નોન એઝ માઉન્ટેન મેન એને કેવી રીતના પ્રખ્યાતિ થાય પોપ્યુલરલી નોન માઉન્ટેન મેન માઉન્ટેન મેઇન નામથી એ પ્રખ્યાત પામી ગયો પ્રખ્યાતિ પામી ગયો કે એનું નામ છે એ માઉન્ટેન મેન માઉન્ટેન એટલે પર્વત અને મેઇન એટલે માણસ પર્વતીય માણસ આપણે એવું ગુજરાતીમાં કહી શકીએ કે પર્વતીય માણસ નામના બિરુદથી એને આમ સન્માનિત એ નામથી એને બધાએ એને સન્માનિત કરી દીધો એને ફેમસ કરી દીધો એવી રીતના હિઝ નેમ વોઝ ઓલ્સો પ્રપોઝડ બાય બિહાર ગવર્મેન્ટ એનું નામ એણે બિહાર ગવર્મેન્ટ છે એણે એક સજેસ્ટ કર્યું છે માટે પ્રપોઝ એટલે એને એક આમ સજેસ્ટ કર્યું કે કીધું કે ભાઈ શેની માટે આ તમે આના ઉપર આ કરો કે એમ એ જે ચિંધ્યું એક જાતનું એવી રીતના શેની માટે એને સજેસ્ટ કર્યું ફોર ધ પદ્મશ્રી એવોર્ડ ઇન ટુ થાઉઝન્ડ સિક્સ બિહાર ગવર્મેન્ટ છે એણે પદ્મશ્રી એવોર્ડ આ દશરથ માંઝી નામના વ્યક્તિને પ્રપોઝ કર્યું એટલે કે એને એ અવોર્ડ એને આપ્યો ક્યારે તો કે એવોર્ડ ઇન ટુ થાઉઝન્ડ ટ્વે સિક્સ બે હજાર ને છમાં માણસને સપોર્ટ ઈ માણસને એવોર્ડ મળ્યો વેન અ મૂવી ઓન હિઝ લાઈફ અનાઉન્સ્ડ અનાઉન્સ્ડ એટલે જાહેર કરવું જ્યારે એના જીવન ઉપર હિઝ નીમ વેન અ મૂવી ઓન હિઝ લાઈફ વોઝ અનાઉન્સ્ડ જ્યારે એના એના જીવનચરિત્ર ઉપર એક મૂવી બનવાનું નક્કી થયું અનાઉન્સ્ડ એટલે જાહેર કરવું માંજી વોઝ ઓન હિઝ માંજી વોઝ ઓન હિઝ ડેથ બેડ ડેથ એટલે મૃત્યુ બેડ એટલે પથારી માંજી જ્યારે એના મૂવીની માંજીના મૂવી બનશે એવી એની અનાઉન્સમેન્ટ થઈ કે જાહેરાત થઈ ત્યારે એ કેવી હાલતમાં હતા તો કે મરણ પથારી હતા ડેથ બેડ એટલે મરણ પથારી હી પૂટ ઇઝ થંભ ઇમ્પ્રેશન થંભ એટલે તો આમ તો અંગૂઠો થાય અને ઇમ્પ્રેશન એટલે હાવભાવ થાય પણ આપણે એને અહીંયા થંભ ન લેતા આપણે એવું કહેવાય કે એને એના હાવભાવ થ્રુ એણે હા પાડી થંભ એટલે આપણે અહીંયા હા પાડી એવું લઈ શકીએ એટલે એમાં એણે એવી એવા હાવભાવથી એણે કહી દીધું કે હા વાંધો નહીં તમે મારી મૂવી બનાવો એન્ડ ગી ઓન એન એગ્રીમેન્ટ એન્ડ ગેવ અવે એક્સક્લુઝિવ રાઇટ્સ ટુ મેક અ ફિલ્મ ઓન હિઝ લાઈફ શેની માટે એણે હા પાડી તો કે એણે એક એગ્રીમેન્ટ એટલે કે દસ્તાવેજ ગેવ અવે એક્સક્લુઝિવ રાઇટ રાઇટ્સ એટલે હક કાયદાકીય હક આપ્યા ફિલ્મ બનાવવા માટે એના દસ્તાવેજની એણે હા પાડી ધ માઉન્ટેન વોઝ ધ માઉન્ટેન મેન વોઝ ગીવન અ સ્ટેટ ફ્યુનરલ બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર ઈ માણસ જ્યારે મરી ગયો ફ્યુનરલ એટલે અંતિમ અંતિમ સંસ્કાર થાય પણ સ્ટેટ એટલે રાજ્ય જ્યારે એ મરી ગયો દશરથ માંજી નામનો માણસ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે એના અંતિમ સંસ્કાર જે છે એ પણ બિહાર ગવર્મેન્ટ તરફથી કરવામાં આવ્યા હવે આપણે એના ક્વેશ્ચન આન્સર્સ જોઈ લઈએ ક્વેશ્ચન નંબર વન જે એમસીક્યુ છે એમાં લખ્યું છે દશરથ લોસ્ટ હિઝ વાઇફ જ્યારે તેણે તેની વાઈફ ગુમાવી હી વોઝ ટેરિબલી ડિસ્ટર્બડ એ ખૂબ દુઃખ પામ્યો હતો ત્યારે સતત દુઃખ ટેરિબલી એટલે આમ સતત એવું થાય કે સતત એ દુઃખમાં હતો વોટ વુડ માંજી હેવ ટોલ્ડ હિમસેલ્ફ માંજીએ દશરથ રાત્રે શું કીધું એની જાતને એટલે તેની જાતને નાઇટ એટલે રાત્રે તો એણે આમાં આપણને ઓપ્શન આપેલા છે ક્રુલ ગોડ ટૂક અવે માય ક્રુલ ગોળ ટૂક અવે માય વાઈફ ના આઈ હેઇટ ગોડ ગોળ એણે એવું કીધું હોય છે કે હે ભગવાન તે મારી વાઇફને તો લઈ લીધી હવે હું તને તે હેટ કરું છું નફરત કરું છું પછી બીજો ઓપ્શન છે આઈ મસ્ટ ડુ ધારણા અગેન્સ્ટ ધ ગવર્મેન્ટ ફોર આઈ મસ્ટ ડુ ધારણા અગેન્સ્ટ ધ ગવર્મેન્ટ ફોર પ્રેસિંગ ધેમ ટુ બિલ્ડ અ ગુડ રોડ ફ્રોમ અટરી ટુ વાજીરગંજ એણે એવું કર્યું હતું કે એ ધારણા ઉપર બેસી ગયો અત્યારના પહેલાં રાજકીય પક્ષો કે સામાજિક પક્ષો ધારણા કરે છે ને કે અમારી માંગે પૂરી કરો એવું એણે ધારણા ઉપર બેસી ગયો શેની માટે બેસો તો કે ગવર્મેન્ટ ફોર પ્રેસિંગ ધેમ ટુ બિલ્ડ અ ગુડ રોડ ગવર્મેન્ટની સામે સરકારની સામે એક રોડ બનાવવા માટેની એણે માગણી કરી એની માટે એણે ધારણા કર્યા શેના ક્યાંથી ક્યાં સુધીના રોડ માટે તો કે અટરી ટુ વાજીરગંજ અટરીથી વાજીરગંજ જવા માટેના એણે રોડ બનાવવા માટે ધારણા ઉપર બેસી ગયા પછી ત્રીજો ઓપ્શન છે આઈ માય સેલ્ફ વીલ સ્ટાર્ટ મેકિંગ અ રોડ થ્રુ ધ હિલ્સ odds i ઓડ્સ આઈ હેવ ટુ ફેસ ઓડ્સ એટલે મુશ્કેલી મુશ્કેલીઓ બધી જગ્યાએ આવવાની જ છે તો આણે શું નક્કી કર્યું આઈ માય સેલ્ફ હું મારી પોતાની જાતે માય સેલ્ફ એટલે પોતાની જાત વીલ સ્ટાર્ટ મેકિંગ હું શરૂ કરીશ શું શરૂ કરીશ તો કે રોડ થ્રુ ધ હિલ્સ રોડ થ્રુ હિલ્સ પર્વત શ્રેણીની વચ્ચેથી એક હું રોડ બનાવીશ વોટેવર કે કંઈ પણ થાય ઓડ્સ આઈ હેવ ટુ ફેસ કંઈ પણ મુશ્કેલી આવશે હું એનો સામનો કરીશ પણ હું રોડ તો બનાવીશ જ અને ચોથો વિકલ્પ એવો છે આઈ વિલ યુનિટ ધ પીપલ ઓફ અટરી એન્ડ લીડ અપ પ્રોસેસન ટુ ઓથોરિટીઝ અવર ડિમાન્ડ વિલ બી ગીવ અઝ રોડ ગીવ અઝ લાઈફ આ ઓપ્શનનો મિનિંગ એવો થાય કે હું અટરીના માણસોને પણ શીખવાડીશ અને એનું નેતૃત્વ કરીશ લીડ એટલે નેતૃત્વ કરું પ્રોસેસિંગ પ્રોસેસન ટુ ધ ઓથોરિટીઝ જે આપણા આખા જિલ્લાના જે મોટા હાયર હાયર ઓથોરિટીઝ હોય જે મોટા ઓલા ઓફિસર્સ હોય કે તલાટી મંત્રી છે કે ભાઈ આલો મહાનગરપાલિકાના છે કે આ કે તે એવી રીતના જે હોય એને આપણે ડિમાન્ડ કરશું શેની ડિમાન્ડ કરશું ગીવ અઝ રોડ ગીવ અઝ લાઈફ અમને રોડ આપો અમને અમારી જિંદગી આપો એણે એવું કર્યું હતું તો આ ચાર ઓપ્શનમાંથી તમારે નક્કી કરવાનું છે કે શું આન્સર સાચો છે અને એનો સાચો આન્સર છે સી આઈ માય સેલ્ફ વીલ સ્ટાર્ટ મેકિંગ રોડ થ્રુ હિલ્સ વોટ એવર ઓડ ઓડ્સ આઈ હેવ ટુ ફેસ ગમે તે થાય હું મારી જાતે નક્કી કરું છું કે હું અહીંયા રસ્તો બનાવીને જ રહીશ હવે જોઈએ સેકન્ડ ક્વેશ્ચન આઈયુ મૂવ એન્ડ ઇમ્પ્રેસડ બાય દશરથ ગ્રેટ ડીડ ડીડ એટલે કામ કર્યું એમ એણે જે ગ્રેટ કામ કર્યું હતું શું તમે મૂવડ એન્ડ ઇમ્પ્રેસ શું તમે ઇમ્પ્રેસ થયા છો પ્રભાવિત થયા છો દશરથ માંજીના મહાન કાર્યથી તો રાઇટ અ મેસેજ થર્ટી વર્ડ્સ ઇન મેમરી ઓફ માઉન્ટેન મેઇન તો એને ઉપર એની યાદીમાં એની મેમરી મેમરી એટલે યાદગીરી એની યાદગીરીમાં તમે એની માટે માઉન્ટેન મેન ઉપર ત્રીસ વર્ષનો એક નાનો એવો મેસેજ ટાઈપ કરો બીજા ક્વેશ્ચનનો આન્સર આપણે ત્રીસ વર્ષની અંદર ટાઈપ કરવાનો છે તો આપણે એવી રીતના કરી શકીએ ઓ ડિયર દશરથ વી સેલ્યુટ યુ બીકોઝ ઇવન ઇન અ પર્સનલ ટ્રેજેડી તમારી પોતાની જે પ્રોબ્લેમ હતી ટ્રેજેડી હતી કે એણે એની વાઈફ ગુમાવી હતી એના પરિવારનો આગળ શું થશે એ એ વિચાર ન કરતા યુ કુડ થિંક અબાઉટ ધ પ્રોબ્લેમ્સ ઓફ પીપલ એણે એ બધું એની પ્રોબ્લમ વિશે વિચારવાની જગ્યાએ એણે માણસોની પ્રોબ્લેમ વિશે વિશે વિચાર્યું યોર ગ્રેટ એચિવમેન્ટ હેઝ હેલ્પ ધ અધર્સ એના આ કાર્ય જેણે સિદ્ધ કાર્ય કર્યું જેણે આ મહાન કાર્ય કર્યું કે જે બધા માણસોને હેલ્પ કરી બધાને આટલો રસ્તો બનાવીને એ તો એ બહુ મોટું કાર્ય કહેવાય અચિવમેન્ટ કહેવાય વોટ અ સેલ્ફલેસ સર્વિસ ફોર ધ સોસાયટી એક સમાજ માટે એણે પોતાની સેલ્ફલેસ સેલ્ફ એટલે જાત લેસ એટલે એના પોતાની જાતનું વિચાર્યા વગર સ્વાર્થ સ્વાર્થવૃત્તિ સાધ્યા વગર એણે સોસાયટી માટે સમાજ માટે આ સારું એવું કામ કરી આપ્યું ક્વેશ્ચન નંબર થ્રી વોટ ઇન્સ્પિરેશન ક્વેશ્ચન નંબર થ્રી વોટ ઇન્સ્પિરેશન ડુ વી ગેટ ફ્રોમ પીપલ લાઈક માંજી વી should નોટ wait ફોર અધર્સ ટુ do સમ ગુડ વર્ક કે આપણે કોઈ કોઈ બીજા માણસની રાહ જોયા વગર સારું કાર્ય કરવું જોઈએ એવું વિચારવાનું નહીં કે કોઈ બીજો માણસ આવીને કરશે એની બદલે આપણે શું કરવાનું ઇન સ્ટીડ એટલે એના બદલે વી શુડ ડુ વોટ એવર અવર હાર્ટ ટેલ્સ અસ ટુ ડુ તમારું દિલ શું કહે છે તમારું હૃદય શું કહે છે કે આપણે આ કરવું જોઈએ કે આપણે બીજાની રાહ જોયા વગર તમારું દિલ જેમ કહે એણે જો દશરથ માંજીએ પોતાની જાતે જ નક્કી કર્યું બધા માણસોએ એને મેણા ટોણા માર્યા છતાં પણ એ રોક્યો નહીં અને એણે એની જાતને પ્રૂવ કરી તો એવી રીતના આપણે અહીંયા પણ એ જ સંદેશો આપે છે કે તમારું દિલ જે કે એ તમે કરો અહીંયા આ સ્ટોરી પૂરી થાય છે આના ઉપર એક મૂવી બની ગયું છે નવાઝુદ્દીન સિદ્દિકીનું છે એ મૂવી તમે લોકો જરૂરથી જોજો થેન્ક યુ